પ્રણામ વિદ્યાર્થી મિત્રો, માધવ વિદ્યાસંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 12 હેરોનનું સૂત્ર એમાં ભાગ નંબર 6. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 12.2 એમાં પ્રશ્ન નંબર 8નો અભ્યાસ કરીશું. સૌથી પહેલાં રકમ ધ્યાનથી જોઈ લઈએ તો રકમ છે, એક ભોંય તળિયે 16 ત્રિકોણાકાર ટાઇલ્સનો ઉપયોગ કરી એક ફૂલની આકૃતિ બનાવવામાં આવી છે. ત્રિકોણની બાજુઓ 9 સેમી, 28 સેમી અને 35 સેમી હોય તો 50 પૈસા પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેરના દરે ટાઇલ્સને પોલિશ કરવાનો ખર્ચ શોધો. બરાબર. હવે આગળ આકૃતિ કંઈક આવી છે ફૂલની, બરાબર. એમાં બરાબર ધ્યાનથી જુઓ તમે તો એવું કહી શકાય કે અહીંયા બે ત્રિકોણ છે, એક વ્હાઇટ કલરનો અને એક બ્લેક કલરનો. બરાબર. બંને ત્રિકોણની વાત કરીએ તો પહેલાં આપણે માત્ર વ્હાઇટ ત્રિકોણની વાત કરીએ છીએ. તો એમાં 3 બાજુઓ, એક 9 સેન્ટીમીટર, એક 28 સેન્ટીમીટર અને એક 35 સેન્ટીમીટર છે. બરાબર. એ જ રીતે આપણે બીજો ત્રિકોણ પસંદ કરીએ છીએ, બ્લેક. બરાબર. આ બ્લેક છે એમાં પણ બાજુઓ કઈ છે તો 9 સેન્ટીમીટર, 28 સેન્ટીમીટર અને 35 સેન્ટીમીટર, એટલે કે બંને ત્રિકોણો સરખા માપના છે. બરાબર. હવે એ ત્રિકોણ આપણે છૂટા પાડી દીધા છે. અહીંયા આકૃતિમાં દેખાય છે ઉપર વ્હાઇટ ત્રિકોણ અને નીચે બ્લેક ત્રિકોણ. બરાબર. હવે ત્રિકોણાકાર ટાઇલ્સ માટે આપણે ધારી લઈએ છીએ 3 બાજુઓ, એ બરાબર 9 સેમી, બી બરાબર 28 સેમી અને સી બરાબર 35 સેમી. હવે હેરોનનું સૂત્ર વાપરવા માટે આપણે એનું સૂત્ર મૂકવું પડે, પરિમિતિનું. બરાબર. તો સૂત્ર છે અર્ધ પરિમિતિ એસ બરાબર એ પ્લસ સી બી પ્લસ સી છેદમાં 2. ત્રણેય બાજુઓની કિંમત મૂકો, 9, 28 અને 35, એનો સરવાળો કરો 72 થાય અને 2 વડે ભાગો એટલે 36 મળે. એટલે એનો અર્થ એ થયો કે એસ બરાબર 36 સેમી મળ્યો. બરાબર. એટલે આપણને એસ બરાબર 36 સેન્ટીમીટર એસની કિંમત મળી. હવે આગળ આપણને જે મળેલી હતી એ વસ્તુ આટલી છે. બરાબર. એસ બરાબર 36 છે, એ બરાબર 9, બી બરાબર 28 અને સી બરાબર 35. હવે હેરોનના સૂત્રનો ઉપયોગ કરીએ તો ત્રિકોણાકાર એક ટાઇલની વાત કરીએ તો એનું ક્ષેત્રફળ બરાબર, એનું સૂત્ર છે વર્ગમૂળમાં એસ, પ્રથમ કૌંસમાં એસ માઇનસ એ, બીજા કૌંસમાં એસ માઇનસ બી, ત્રીજા કૌંસમાં એસ માઇનસ સી. આ ઉપરથી કિંમત લખેલી કિંમતો મૂકી દઈએ એટલે કે વર્ગમૂળમાં 36, પ્રથમ કૌંસમાં 36 માઇનસ 9, બીજા કૌંસમાં 36 માઇનસ 28 અને ત્રીજા કૌંસમાં 36 માઇનસ 35. બરાબર. હવે સાદુરૂપ આપીએ તો વર્ગમૂળમાં 36 પછી પ્રથમ કૌંસ છે એનું સાદુરૂપ થઈ જાય 27, બીજો કૌંસ છે એનું સાદુરૂપ થઈ જાય 8 અને 36માંથી 35 બાદ કરો તો 1 મળે. બરાબર. હવે આગળ સાદુરૂપ આપીએ તો એવું કહી શકાય કે 36 છે એમને એમ લખીએ છીએ. બરાબર. અને 27 છે એના ભાગ પાડીએ છીએ પૂર્ણ વર્ગ દૂર કરવા માટે. બરાબર. એટલે 9 તરી 27 થઈ જાય અને 8 છે એમાંથી પણ ભાગ પાડીએ છીએ 4 × 2. બરાબર. એટલે હવે પૂર્ણ વર્ગ શોધવા માટે એટલે કે વર્ગમૂળ કાઢવા માટે એવું કહી શકાય કે છત્રીસનું વર્ગમૂળ 6 થાય, એ જ રીતે 9નું વર્ગમૂળ 3 થાય અને 4નું વર્ગમૂળ 2 થાય. બરાબર. હવે બાકી વધ્યું તો 3 × 2 જેનું વર્ગમૂળ ના નીકળે એટલે એને વર્ગમૂળની અંદર લખાય. બરાબર. હવે આ જે 6 છે એની કિંમત 2.23 થાય એ આપણને
પ્રશ્નની રકમમાં આપેલું હોય અથવા તો યાદ રાખી લેવાનું, અને 2.23 સાથે 6 × 3 × 2 એનું સાદુરૂપ આપો તો આપણને મળે 88.2 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર. એ ધારેલી કિંમત છે એટલે આશરે કહેવાય. હવે આવા 16 ત્રિકોણ હતા, 16 ટાઇલ્સ હતી, એટલે કે 16 ટાઇલ્સનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 16 × 88.2 સેન્ટીમીટર સ્ક્વેર, અને ગુણાકાર કરીએ એટલે આપણને મળે 411.2 સેન્ટીમીટર સ્ક્વેર. હવે કિંમત શોધીએ તો કિંમત માટે એવું કહી શકાય કે 50 પૈસા એને રૂપિયામાં ફેરવીએ તો 0.50 રૂપિયા લખાય. હવે ભાવ આપેલો છે આપણને, 1 સેન્ટીમીટર સ્ક્વેર પોલિશ કરવાનો ખર્ચ 50 પૈસા એટલે કે 0.50 રૂપિયા છે. તો 411.2 સેન્ટીમીટર સ્ક્વેર પોલિશ કરવાનો ખર્ચ કેટલો થાય, બરાબર? એટલે એનો ગુણાકાર લખાય રૂપિયા કૌંસમાં 411.2 ગુણ્યા 0.50. 0.50 એટલે 2 થી ભાગાકાર કરી દેવાનો, એટલે આપણને કિંમત મળે રૂપિયા 705.60, બરાબર. એટલે કે 705 રૂપિયા અને 60 પૈસા. હવે પછીનો પ્રશ્ન, રકમ બરાબર ધ્યાનથી જોઈ લઈએ તો એક ખેતરનો આકાર સમલંબ ચતુષ્કોણ છે, તેની સમાંતર બાજુઓ 25 મીટર અને 10 મીટર લંબાઈની છે, સમાંતર ના હોય તેવી બાજુઓ 14 મીટર અને 13 મીટર હોય તો ખેતરનું ક્ષેત્રફળ શોધો, બરાબર. હવે સમલંબ ચતુષ્કોણ છે એનું ડાયરેક્ટ સૂત્ર છે 1/2 × 2 સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા 2 સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર, બરાબર. હવે આપણે આકૃતિ કંઈક આવી રીતે બને, સમાંતર હોય એવી બાજુઓ નીચે એ બી છે એનું માપ 25 મીટર છે, ઉપર છે એનું માપ સી ડી છે એનું 10 મીટર, અને સમાંતર ના હોય એવી બાજુઓ છે 13 મીટર અને 14 મીટર, બરાબર. આ લાઇન આપણે વધારાની દોરી છે અને આ વેદ પણ વધારાની દોરી છે એ સમજૂતી આપી દઈએ છે, બરાબર. હવે બરાબર ધ્યાનથી જુઓ તો એવું કહી શકાય કે સમલંબ ચતુષ્કોણ ABCD એ ખેતરનો આકાર દર્શાવે છે, જેમાં AB બરાબર 25 મીટર, BC બરાબર 14 મીટર, CD બરાબર 10 મીટર અને DA બરાબર 13 મીટર છે, તથા AB સમાંતર CD પણ છે, બરાબર. હવે આગળ સીમાથી DA ને સમાંતર રેખા દોરો જે AB ને ઈમાં છેદે, એટલે કે આ જે છેલ્લી લાઇન લખેલી છે એ આ છે, બરાબર. શું કહ્યું એણે? સીમાથી DA ને સમાંતર રેખા દોરો જે AB ને ઈમાં છેદે, એટલે બરાબર અહીંયા ધ્યાન આપો તો આ રીતે થાય, બરાબર. હવે ધ્યાન આપો તો DA અને CE સમાંતર થઈ ગયા, એ જ રીતે AB અને CD સમાંતર હતા, બરાબર. તો એવું કહી શકાય કે આ જે ચતુષ્કોણ દેખાય છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ બની ગયો, બરાબર. ચતુષ્કોણ AECDમાં AE સમાંતર CD થાય અને DA સમાંતર CE થાય, એટલે કે AECD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, અને સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુના માપ સરખા હોય એટલે લખી શકાય CE બરાબર DA બરાબર 13 મીટર, અને એ જ રીતે AE બરાબર CD બરાબર 10 મીટર, જે આકૃતિમાં તમને ચોખ્ખું દેખાય છે, બરાબર. 10ની સામે મેં 10 લખ્યા છે તમને ખબર પડે એટલા માટે, બરાબર, અને 13ની સામે 13 છે. હવે આગળ આકૃતિ બરાબર ધ્યાનથી જુઓ તો ખબર પડે BE બરાબર AB માઇનસ AE, તો ABનું માપ 25 હતું, એમાંથી 10 CD નું માપ આપણે બાદ કરીએ, AE નું માપ 10 બાદ કરીએ એટલે આપણને મળે 15, જે BE નું માપ છે, બરાબર.
હવે ત્રિકોણ સી ઈ બીની વાત કરીએ તો એની અંદર આપણને ત્રણ બાજુઓ મળી ગઈ, બરાબર. એ ત્રણ બાજુઓ છે એ બરાબર 13 મીટર, બી બરાબર 15 મીટર અને સી બરાબર 14 મીટર. હવે પરિમિતિનું સૂત્ર, તો અર્ધ પરિમિતિ એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી છેદમાં 2. ત્રણેની કિંમત મૂકો, 13, 15 અને 14 સરવાળો કરો 42 થાય અને એના અડધા કરો તો 21 મળે. એટલે એનો અર્થ એ થયો કે એસ બરાબર 21 મીટર છે. હવે આગળ અહીંયા જે દેખાય છે એની વાત કરીએ આપણે, તો આ ત્રિકોણ સી ઈ બી કહેવાય, બરાબર. એનું ક્ષેત્રફળ પહેલાં શોધી લઈએ. તો ત્રણ બાજુ ખબર જ છે આપણને, ખાલી અહીંયા આગળ આ નીચેની બાજુ છે એ 15 લખવાનું રહી ગયું છે, બરાબર. બાકી બધું બરાબર છે. તો અહીંયા ધ્યાન કરીએ તો ત્રિકોણ સી બીનું ક્ષેત્રફળ બરાબર હેરોનનું સૂત્ર, સૂત્રમાં કિંમતો મૂકીએ તો એસ બરાબર 21 મેળવ્યું હતું, એ બી અને સીની કિંમત 13, 15 અને 14 આકૃતિમાં દેખાય છે, બરાબર. હવે સાદુરૂપ આપી દેવાનું. સાદુરૂપ આપીએ તો એવું કહી શકાય કે 21ની જગ્યાએ 21, પછી પ્રથમ કૌંસની બાદબાકી 8 આવે, બીજા કૌંસની બાદબાકી 6 આવે અને ત્રીજા કૌંસની બાદબાકી 7 આવે. 21માંથી 13 જાય તો 8, 21માંથી 15 જાય તો 6 અને 21 - 14 બરાબર 7, બરાબર. હવે આપણે અવયવ પાડીને પૂર્ણ વર્ગ શોધવાનું છે, બરાબર. બધાનો ગુણાકાર કરીને વર્ગમૂળ શોધીએ તો પણ ચાલે અને ડાયરેક્ટ અવયવ પાડીએ તો પણ ચાલે. તો બરાબર ધ્યાનથી સમજીશું, અવયવ પાડીએ તો વધારે સરળ પડે. તો આપણે અવયવ પાડીએ છીએ, 21ની જગ્યાએ આપણે 7 × 3 લખી શકીએ, 8ની જગ્યાએ 2 × 4 લખી શકીએ, 6ની જગ્યાએ 2 × 3, બરાબર. 7ના અવયવ ના પડે. હવે આમાંથી જોડી બનાવી દેવાની. તો એવું કહી શકાય કે હું સરખા રંગની જોડી બતાવીશ તમને. તો પહેલાં આ 7 અને 7, એટલે કે 7નો વર્ગ થઈ ગયો. એ જ રીતે અહીંયા 3 છે, અહીંયા 3 છે, એટલે એની પણ જોડી થઈ ગઈ. એ જ રીતે અહીં 2 છે, અહીંયા 2 છે, એની પણ જોડી થઈ ગઈ. અને 4 છે એ પૂર્ણ વર્ગ છે, બરાબર. હવે સાદુરૂપ આપીએ તો 2 7 એટલે 7નો વર્ગ, વર્ગમૂળ દૂર કરીએ એટલે 7 × 3 × 2 × 4નું વર્ગમૂળ 2. બધાનો ગુણાકાર કરો તો 7 તરી 21, 21 2 42, 42 2 84, એટલે આપણને 84 મીટર² જવાબ મળે. આ થઈ ગયો ત્રિકોણ સી ઈ બીનું ક્ષેત્રફળ. હવે આગળ ત્રિકોણ સી ઈ બીમાં સીએમ લંબ બી ઈ દોરો. હવે એ કયું છે તો અહીંયા બરાબર સમજી લો, આ જે દેખાય છે બરાબર. તો એવું કહી શકાય કે આ બી ઈ છે, એની ઉપર સીએમ લંબ છે, બરાબર. એટલે 1/5 × π/2 કરીએ તો સીએમનું માપ આપણને મળી જાય. તો ત્રિકોણ સી બીનું ક્ષેત્રફળ બરાબર 1/5 × π/2. પાયા તરીકે બી ઈ છે અને વેદ તરીકે સીએમ છે. હવે પ્રથમ કિંમત મૂકી દઈએ તો ત્રિકોણ સી ઈ બીનું ક્ષેત્રફળ 84 મીટર² છે બરાબર 1/5, બીની કિંમત 15 છે અને સીએમ આપણે શોધવાનું છે. એટલે એવું કહી શકાય કે સીએમ બરાબર 84 × 2/15. અને સાદુરૂપ આપીએ તો આપણને સીએમ બરાબર 11.2 મીટર મળે. હવે સમાંતર વાયુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી નાખીએ, બરાબર. તો એનું સૂત્ર છે π/πને અનુરૂપ વેદ, પાયા તરીકે એ ઈ છે અને વેદ સીએમ છે. એ ઈની કિંમત 10 છે, સીએમ બરાબર 11.2 આપણે શોધ્યું અને છેલ્લો જવાબ મળ્યો ચતુષ્કોણ સમાંતર વાયુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ
112 મીટર સ્ક્વેર થાય. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ પણ છે અને ચતુષ્કોણનું પણ છે, એટલે બંનેનો સરવાળો લઈ લેવાનો. બરાબર, આપણે બે ક્ષેત્રફળ શોધ્યા, એક ચતુષ્કોણનું અને એક ત્રિકોણનું. બરાબર, તો સૂત્ર લખી દેવાય. બરાબર, ધ્યાનથી મોટા અક્ષરે જોઈ લઈએ. ખેતરનું ક્ષેત્રફળ એટલે કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. ચતુષ્કોણનું નામ ABCD છે, એમાં ત્રિકોણ CEBનું ક્ષેત્રફળ વત્તા સમાંતર બાજુ ચતુષ્કોણ AECDનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ 84 મીટર સ્ક્વેર છે અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 112 મીટર સ્ક્વેર છે. બંનેનો સરવાળો કરો તો 196 મીટર સ્ક્વેર જવાબ મળે. હવે આ આપણો થઈ ગયો જવાબ. બરાબર, 196 મીટર સ્ક્વેર. હવે આજનું લેસન સ્વાધ્યાય 12.2 પ્રશ્ન નંબર 8 અને 9, આ બે પ્રશ્ન આપણે ચલાવ્યા. હેરોનનું સૂત્ર ચેપ્ટર આજે અહીં પૂરું કરીએ છીએ. બરાબર, અને આ બે પ્રશ્ન ગણિતની નોટમાં સારા અક્ષરે લખી લેવા. બીજા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી પ્રણામ, અસ્તુ.